हेलो एवरीवन, गुड मॉर्निंग। कैसे हैं बच्चों सर? बढ़िया ना? तो हमारा वाला टीचर थे आपने जो ये चैप्टर 13 से भी आपने पढ़ी है, अबे चैप्टर 14। तो चैप्टर 14 नदी उड़ंगी, चैप्टर 14 नदी उड़ंगी। चैप्टर में जुए कि अपने आ पार की पहले पार जवू हो अने वच्चे नदी हो तो नदी पार करीने जईए एने शू कहेवाय? नदी ओळंगी। तो पार्ट 14 छे नदी ओळंगी, एमां कविता छे, तो ए आपणे पहेला गाईए। સસલા પાઈ તો ભીકણ ભારા ખારે કતરી ખાય પાન, ઉંદર ભાઈના મામા એ તો લાંબા લાંબા કાન, હરનું નાનું નમણું કે ભરતું લાંબી ખાળ, આંખો એની ચમકીલી પવન સરખી ચાર। તો આપણે તમે પણ મારી સાથે ગાયું કે નહીં? ના ગાયું હતું, ગાજુ ફરી કે સસલા ભાઈ તો ભીકણ ભારે કતરી ખાય પાન, ઉંદર ભાઈના મામા એ તો લાંબા લાંબા કાન, હરું નાનું નમણું કે ભરતું લાંબી ખાળ, આંખો એની ચમકી પવન સહી ચાર। તો આ કવિતા તમે ગાજો, બહુ સુંદર છે। હવે આ કવિતાને આપણે સમજીશું કે સસલા ભાઈ તો ભીકણ ભારે, સસલાભાઈ અને હરણની વાત છે આમાં। તો સસલાભાઈ કેવા છે? સસલાભાઈ બહુ જ ભીકણ છે, બહુ જ ભીકણ છે, ભારે ભીકણ છે, વધારે પડતા ભીકણ હોય એને ભારે ભીકણ છે। તો સસલાભાઈ તો ભીકણ ભારે, કાતરી ખાય પાન, એ શું કાતરી ખાય છે? પાન, પાંદડાઓ કાતરી ખાય, પોતાનું પેટ ભરવા માટે બધાને ભૂખ લાગે તો એ શું ખાય? પાન ખાય। ઉંદરભાઈ ના મામા એ, જે ઉંદરભાઈ છે, મેં સસલું આમ દેખ્યું, દેખીએ તો થોડું ઉંદર જેવું દેખાય દૂરથી, તો ઉંદરભાઈ ના મામા એ, એમને શું કહેવાય છે સસલાભાઈ ને? ઉંદરભાઈ ના મામા। ભરતું લાંબી ફાળ, એ શું ભરતું હતું? લાંબી ફાળ ભરતું હતું, લાંબી ફાળ એટલે એકદમ ટૂંકા મારી મારીને જાય લાંબા લાંબા, એને લાંબી ફાળ કહેવાય। તો એ સસલાભાઈ ભીકણ વધારે છે, એ પાંદડા કાતરી ખાય છે, એ ઉંદરભાઈના મામા છે, અને લાંબા લાંબા કાન કોના છે? સસલાના છે। કોના છે? સસલાના। હરનું નાનું નમણું કેવું ભરતી લાંબી ફાળ, હવે સસલું લાંબી ફાળ નથી ભરતું પણ હરનું લાંબી ફાળ ભરે છે, તો હરનું નાનું નમણું કેવું ભરતું લાંબી ફાળ। તો જે હરનું છે એ લાંબા લાંબા કૂદકા મારી અને એ ફાળ ભરે છે, એકદમ દોડે ત્યારે બહુ જ લાંબા એના જે હોય પગથી બહુ જ લાંબી ફાળ ભરે છે અને દોડે છે। તો સસલાભાઈ કેવા બતાવે છે? ભીકણ ભારે છે અને પાન કાતરી થાય છે, ઉંદરભાઈના મામા પણ લાગે છે અને એમના કાન પણ લાંબા લાંબા છે। જ્યારે હરનું છે એ કેવું છે? નાનું ને નમણું છે, હરનું કેવું છે? નાનું અને નમણું, અને એ કેવી ફાળ ભરે છે? લાંબી લાંબી ફાળ ભરે છે, પણ હરનું આંખો એની ચમકીલી પવન સરખી ચાલે, એ હરણાની આંખો કેવી છે? ચમકીલી, એકદમ ચમકે એવી સુંદર, અને પવન સરખી એની કેવી છે? ચાલ છે, પવનની જેમ એ દોડતું હોય જાણે એવું લાગે, તો પવન સરખી એની ચાલ છે, કોની? હરણાની। તો આ સસલા અને હરણા બંને વિશે આપણે આટલું સમજ્યા કે બહુ જ ભીકણ છે, પછી એ સસલાભાઈ પાન કાતરી ખાય છે, સસલાભાઈને ઉંદરભાઈના મામા કહેવાય છે, એમના કાન બહુ લાંબા લાંબા છે। જ્યારે હરણું, હરણું કેવું છે? નાનું અને નમણું છે,
વર્તુળ કે કેવી ફાળ ભરે છે? લાંબી ફાળ ભરે છે. આંખો એની કેવી છે? ચમકીલી છે. પવન સરખી એની ચાલ છે હરણાની, બરાબર. તો હવે આપણે આના પરથી જોઈએ થોડા પ્રશ્નોના ઉત્તર. તો સસલાભાઈ કેવા છે? સસલાભાઈ કેવા છે? તો આપણે જોઈએ સસલાભાઈ કેવા છે. તો સસલાભાઈ કેવા છે? સસલાભાઈ વિકર્ણ છે. સસલાભાઈ વિકર્ણ છે. તો જોડે જોડે બુક પેન્સિલ નોટબુક લઈને લખતા રહેજો, જેથી તમને હોમવર્કમાં પણ થોડો પ્રોબ્લેમ ના થાય. અને થોડું ઘણું લખેલું હોય થોડું ઘણું હોમવર્કમાં લખજો, બરાબર. હરણ નાનું અને કેવું છે? હરણ કેવું છે? તો હરણ, ત્રીજો પ્રશ્ન જોઈએ કે હરણ કેવું છે. તો હરણ કેવું છે? નાનું અને નમણું છે. હરણ નાનું અને નમણું. હરણાની ચાલ કેવી છે? આપણે જોઈ મેં સમજાવ્યું તો હરણાની ચાલ પવન સરખી છે. હરણાની ચાલ પવન સરખી છે. તો આ રીતે આપણે જોયા પ્રશ્નના ઉત્તર. હું ફરી તમને સમજાવું. સસલાભાઈ કેવા છે? તો સસલાભાઈ વિકર્ણ છે. સસલાભાઈ કેવા છે? વિકર્ણ છે. સસલાભાઈ ના કાન કેવા છે? તો સસલાભાઈ ના કાન લાંબા છે. હરણ કેવું છે? તો હરણ નાનું અને નમણું છે. હરણ કેવું છે? નાનું અને નમણું. હરણાની ચાલ કેવી છે? તો હરણાની ચાલ પવન સરખી છે. હરણાની ચાલ કેવી છે? પવન સરખી. તો આ પ્રશ્નના ઉત્તર છે જે તમે સમજી ગયા હશો. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ઉત્તર પણ તમને આવડી ગયા હશે. તો તમે આ લખી શકો છો, સ્ક્રીનશોટ લઈને હું જરા સાઈડમાં છું. અને હવે આપણે જોઈએ આગળ કે આપણો પાર્ટ વન અહીંયા પૂર્ણ થાય છે અને પાર્ટ ટુ આપણે નેક્સ્ટમાં ભણીએ. તો બધા રેડી રહેજો બુક નોટબુક પેન્સિલ લઈને, અને સાથે સાથે સમજો, સારું ભણજો, સેફ રહેજો. ઓકે, થેન્ક યુ.